निसर्ग वावाझोडું दक्षिण ગુજરાતના તટે ટકરાવવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે। દરિયા કિનારે આવેલા વલસાડ તાલુકાના 18 પાડીના 4 અને ઉમરગામ તાલુકાના 14 જેટલા ગામોના સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ નામનું વાવાઝોડું આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતને ધમડોળી નાખશે, જે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। જો કે આ આગાહીના પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે। આજે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ મીટિંગ કર્યા બાદ વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વહીવટીતંત્રના અધિકારીઓએ કાંઠા વિસ્તારના 35 જેટલા ગામોના લોકો સાથે એક મીટિંગ કરી હતી અને તમામ લોકોને આ વાવાઝોડા અંગે જાગૃત કરવામાં આવ્યા છે। તો સાથે સાથે સરપંચ તલાટી તેમજ વહીવટી તંત્રના તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર જો વાવાઝોડાની અસરને પગલે કોઈ કામમાં વધુ નુકસાન થવાની દહેશત વર્તાશે તો આવા ગામના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે। આગામી દિવસમાં આવી રહેલા આ નિસર્ગના વાવાઝોડાને લઈને આજે વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારના માછીમારો, ગ્રામજનો અને સરપંચ સાથે એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું। વાવાઝોડું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડની સરહદમાં પહોંચે તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તેના નુકસાનને પહોંચી વળવા માટે સમગ્ર રીતે વહીવટી તંત્ર સજ્જ બને તે અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। अभी साइक्लोन का अलर्ट है, स्पेशली थर्ड से, तो इसके लिए हम लोग अभी ये जो भी लो लाइंग एरियाज हैं और जहाँ पे आसपास या फिर कंटेनमेंट जोन है वहाँ विजिट कर रहे हैं कि जो कोई पत्रा वाले घर हैं। अब दो बेवस्तु छे, एक छे पानी नहीं समस्या, बीजी छे हवा विंड। तो एक बार जो जो पतरा वाला घर छे, जो काचा घर छे, आ लोगों ने जो शेल्टर होम है त्या શિફ્ટ કરવાનું છે। તો એકવાર જો પરિસ્થિતિ શામમાં કલેક્ટર સાહેબને મીટિંગ રાખી છે, બીજા બધા ડિપાર્ટમેન્ટને પણ આ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે આ લોકોને સતત મોનિટરિંગ રાખવાની છે ગામમાં, અને જો જો ગામમાં આ શક્યતા બને કે પાણી ભરી શકે આ વિન્ડની વજહ સે કોઈના કોઈ પણ ફેમિલીમાં પ્રોબ્લેમ થશે। જો 18 ગામ છે વલસાડમાં, 4 છે પારડીમાં અને 13 છે તમારા ઉમરગામમાં, ઠીક હૈ। તો ઉસમેં ઉન સબ જગહ પે એલર્ટ કર દિયા હૈ ઓલરેડી, પહેલે સે તલાટી કો લેટર ભી લિખ દિયા હૈ ઓર ઇન્સ્ટ્રક્શન ભી દે દિયા હૈ સબ ટીડીઓસ કો કે ગાંવમાં હેડક્વાર્ટરમાં હી રહેના હૈ ઓર કુછ ભી જો ભી પરિસ્થિતિ રહે હમારા કમ્યુનિકેશન ઇતના સ્ટ્રોંગ હોના ચાહીએ કે તુરંત હો ઓર ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન પ્રોપરલી હો। તો યે સારે ઇન્સ્ટ્રક્શન્સ મીટિંગ અભી 2 દિવસ પહેલે લી થી, બાકી જિલ્લા પંચાયત કે જિતને ડિપાર્ટમેન્ટ્સ હૈ ઉનકી ભી મીટિંગ લે લી થી ઓર ઉસસે પહેલે ભી પ્રી મોનસૂન કી ભી મીટિંગ હો ચુકી હૈ જિસમે યે સારે ઇન્સ્ટ્રક્શન્સ દે દિયે હૈ કે સબકો એલર્ટ રહેના હૈ ગામમાં। સરપંચ ને પણ ટીડીઓ મારફતે ઇન્ફોર્મેશન આપી છે કે જો કોઈ કમ્યુનિકેશન હોય એવું પ્રોબ્લેમ આવે તો પહેલાથી અમે હવે ગાંધીનગરથી ઇન્સ્ટ્રક્શન મળ્યા છે, મળ્યા છે કે અમે અભી ઇન લોકો ઇવેક્યુએટ કરી દેના હૈ વો અભી યહી માહિતી અભી સબ પ્રાંત સે હમ લોગોને માંગી હૈ બાય ઇવનિંગ, ઇવનિંગ મેં મીટિંગ રખા હૈ તો ઉસમેં જીતને ભી એસે કચ્ચે વાલે ગામ રહેંગે તો વહાં સે હમ શિફ્ટ કરવા દેંગે ઉનકો સ્કૂલો મેં ઓર હમ સાથ મેં જો કોવિડ કે SOPs હૈ ઉસકો ફોલો કરકે કે માસ્ક પહેને સબ લોગ ઓર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન હો તો વો સબ કરકે તબ શિફ્ટ કરેંગે ઓર જો ભી ANC રહેંગે એસે એરિયાઝ મેં તો ઉનકો મમતા ઘર મેં યા ફિર PHC